नमस्कार विद्यार्थी मित्रों, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आजे आपणे हिंदी स्वाध्याय पोथीमां प्रकरण 3 व्यंजन तेना विषे समजूती मेळवीशुं। सौथी पहेला व्यंजन एटले शुं? तो जे वर्णनो उच्चार स्वरनी मददथी थतो होय तेने व्यंजन कहेवामां आवे छे। तमने अहीं व्यंजन आपेला छे एटले के कथी ज्ञ सुधीना व्यंजन आपेला छे, ए हिंदीनी अंदर कई रीते लखवा ते तमारे तमारी स्वाध्याय पोथीनी अंदर जे लाइन आपेली छे त्यां तमारे लखवाना रहेशे। विद्यार्थी मित्रों, हूँ तमने उदाहरण तरीके एक व्यंजन लखावीश, बाकीना जे 3 बॉक्स छे त्यां तमारे जाते लखवाना रहेशे। सौथी पहेलो आपेलो छे क। क छे ई कई रीते हिंदीनी अंदर लखवो ते आपणे जोईए। बीजो व्यंजन आपेलो छे ख। विद्यार्थी मित्रों, खास जे लाइन आपेली छे ए लाइननी 12 अक्षर के लीटी छे ए निकळवी न जोईए। जेवी रीते तमने नमूनाम आप्यो छे ए ज रीते तमारे व्यंजन लखवानो रहेशे। त्रीजो व्यंजन जोईए ग। જાબલાનો જો તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 6 ઉપર તમને 10 સુધીના વ્યંજનો આપેલા છે। હવે આપણે પેજ નંબર 7 તરફ આગળ વધીએ। ઢ विद्यार्थी मित्रों, ध छे मींडावाळो आवशे, न અમુક જે વ્યંજન છે તે ગુજરાતીમાંય સરખા થશે અને હિન્દીમાં પણ સરખા થશે। પ ફ બ બ વિદ્યાર્થી મિત્રો, અહીં પેજ નંબર 7 પર મ સુધીના વ્યંજન પૂર્ણ થઈ છે। તમારે બાકીના જે 3 બોક્સની અંદર તમારે જાતે તે જ રીતે લખવાના રહેશે। ય ર લ વ શ
क्षत्रिय त्र न स्र तो विद्यार्थी मित्रों आ रीते तमारे तमारी स्वाध्याय पोथीनी अंदर पेज नंबर 6, 7 अने मित्रों हवे आपणे पेज नंबर 9 तरफ आगळ वधीए तेमनी अंदर तमने क ख ग के क्रम में व्यंजन लिखो तमने अही एक पेटर्न आपेली छे ए पेटर्न नी अंदर आपणे आगळ जे व्यंजन लिखा सेम एज रीते पेटर्न में व्यंजन पूर्ण करवाना रहेशे तमने त्र सुधी व्यंजन पूर्ण करवानो रहेशे क ख ग ना क्रम में चौरस में व्यंजन लखो आपणे क्रमसर व्यंजन लखीशू सौथी पहला तमने क आपेलो छे पछी ख पण आपेलो छे ख पछी शू आवशे ग एटले आपणे हिंदी में ग लखीशू पछी घ च छ पछी आडी हरोड़ में झ झाबला नो ज टमाटर नो ट ठठेरा नो ठ डमरू नो ड ढक्कन नो ढ फेण नो हण तलवार नो त थड नो थ दडा नो द હવે આપણે ઉપર ચડશું ધજાનો ધ નગારાનો ન પતંગનો પ ફાનસનો ફ બકરીનો બ હવે ક્રોસની અંદર બ પછી શું આવે ભ ભમરડાનો ભ મરચાનો મ યજ્ઞનો ય રથનો ર લખોટીનો લ વહાણનો વ શરણાઈનો સ ષટકોણનો સ સમડીનો સ હિરણનો હ છેલ્લે ક્ષત્રિયનો શ હવે તમને ત્ર આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે વ્યંજનની પૂર્તિ કરવાની રહેશે હવે આપણે આગળ વધીએ શબ્દો મેં સે વ્યંજન કો રેખાંકિત કરો તમને નીચે લખેલા શબ્દોમાં વ્યંજનની નીચે લીટી દોરો તમને અહીં શબ્દ આપેલા છે એ શબ્દમાં જે વ્યંજન હોય તેની નીચે લીટી કરવાની રહેશે પહેલો શબ્દ જોઈએ અજય એમાં અ છે એ શું છે સ્વર છે જ ય
એ બંને શબ્દો છે એ વ્યંજન છે, એટલે જ અને ય નીચે લીટી. બીજો શબ્દ જોઈએ ઉપર, તેમની અંદર ઉ છે એ સ્વર છે, પ અને ર એ વ્યંજન છે, એટલે પ ર નીચે લીટી. ત્રીજો શબ્દ જોઈએ અંદર, એમાં અન છે એ સ્વર આપેલો છે, દ ર એ વ્યંજન છે, એટલે દર નીચે લીટી. ચોથો શબ્દ જોઈએ ઈશુ, ઈશુમાં ઈ છે એ સ્વર છે, સુ છે એ વ્યંજન છે, એટલે સ નીચે અંડરલાઈન. પછીનો શબ્દ જોઈએ બીજી લાઈનમાં, પહેલો શબ્દ અમર, અમરની અંદર મ છે અ છે એ સ્વર છે, મ અને ર છે એ વ્યંજન છે, એટલે મ અને ર નીચે અંડરલાઈન. બીજો શબ્દ જોઈએ ઊંટ, ઉ છે એ સ્વર આપેલો છે, એટલે ટ છે એ વ્યંજન છે, એટલે ટ નીચે લીટી. ત્રીજો શબ્દ જોઈએ આગમ, આ છે એ શું છે, સ્વર છે, ગ અને મ છે એ વ્યંજન છે, એટલે ગ મ નીચે લીટી. ચોથો શબ્દ જોઈએ ઓખલી, ઓ છે એ વિદ્યાર્થી મિત્રો સ્વર છે, ખ અને લી છે વ્યંજન છે, તેની નીચે લીટી. ત્રીજી લાઈનની અંદર પહેલો શબ્દ જોઈએ ઉદર, ઉ છે સ્વર આપેલો છે, દ અને ર નીચે લીટી. ઉ ન, ઉ છે ઈ સ્વર આપેલો છે, ન નીચે લીટી. સુઈ, સુઈમાં સુ છે ઈ શું આપેલો છે, વ્યંજન, અને ઈ છે ઈ સ્વર, એટલે ઈ નીચે સુ નીચે અંડરલાઈન. એરાવત, એરાવતમાં એ છે એ સ્વર આપેલો છે, રાવત એ ત્રણેય શબ્દ વ્યંજન છે, એટલે ત્રણેય નીચે અંડરલાઈન, એટલે કે લીટી. પછીનો ચોથો લાઈન જોઈએ ઈ ખ, ઈ છે એ સ્વર આપેલો છે, એટલે ખ છે એ વ્યંજન છે, તેમની નીચે લીટી. આરતી, તેમની અંદર આ છે એ સ્વર આપેલો છે, ર અને તી છે એ વ્યંજન છે, એટલે તેમની નીચે લીટી. ઓષ્ઠ, ઓ છે એ સ્વર આપેલો છે, ષ્ઠ તે વ્યંજન છે, તેમની નીચે લીટી. છેલ્લો શબ્દ જોઈએ ઉગલી, ઉગલીમાં ઉ છે એ સ્વર આપેલો છે, ગ અને લી એ વ્યંજન છે, તેમની નીચે લીટી. પછીની સૂચના જોઈએ દિયે ગયે શબ્દ મેં સે વ્યંજન ઢૂંઢ કર દૂસરા શબ્દ બના કર લિખીએ. ગુજરાતીમાં એમની સૂચના જોઈએ આપેલો શબ્દમાંથી વ્યંજનને શોધીને તે વ્યંજન પરથી બીજો શબ્દ બનાવીને લખો. એક્ઝામ્પલ તરીકે તમને એક શબ્દ આપેલો છે ઉધાર, તેમાં ઉ છે એ સ્વર આપેલો છે, ધા અને ર તે બંને વ્યંજન છે, તો બંનેમાંથી કોઈ પણ એક અક્ષર લઈ તમારે શબ્દ બનાવવાનો રહેશે. એમનો શબ્દ તમને આપેલો છે ધ ચા. હવે બીજો શબ્દ જોઈએ ઈ ન કા, ઈ છે એ સ્વર આપેલો છે, ન અને કા એ બંને વ્યંજન છે, તો બંનેમાંથી એક શબ્દ લઈ તેના વિશે શબ્દ લખવાનો રહેશે. તો આપણે ન ઉપરથી શબ્દ બનાવીશું નલ. ત્રીજો શબ્દ જોઈએ ઘીસાઈ, તેમની અંદર ઈ છે એ સ્વર આપેલો છે, ઘી અને સા છે એ વ્યંજન આપેલો છે, તો બંનેમાંથી કોઈ પણ એક અક્ષર લઈ તેના વિશે શબ્દ બનાવવાનો રહેશે. આપણે સા ઉપરથી શબ્દ બનાવીશું સાબુન. બીજી લાઈનમાં જોઈએ ખડાઉ, તેમની અંદર ખ છે ઈ વ્યંજન છે, ડ છે ઈ પણ વ્યંજન છે, ઉ છે ઈ સ્વર છે, તો ખ અથવા તો ડ બંનેમાંથી કોઈ પણ એક અક્ષરનો શબ્દ બનાવી શકો. તો આપણે ખ પરથી શબ્દ બનાવીશું ખરગોશ.
पछीनो शब्द जोईए उनसठ। उ छे ए स्वर आपेलो छे, न स अने ठ ए त्रणेय व्यंजन आपेलो छे। तो आपणे ठ परथी शब्द बनावीशुं ठठेरा। ठठेरा एटले કંસારો। પછીનો શબ્દ જોઈએ કટાઈ। ક અને ટ એ બંને વ્યંજન છે, ઈ છે ઈ સ્વર છે, તો આપણે ક ઉપરથી શબ્દ બનાવીશું કમલ। પછી કુંઆરી। કુ છે ઈ વ્યંજન છે, આ છે ઈ સ્વર છે, રી છે ઈ વ્યંજન છે, તો તમે ક અથવા ર બંનેમાંથી કોઈ પણ એક શબ્દ બનાવી શકો। આપણે ર ઉપરથી શબ્દ બનાવીશું રાજા। પછીનો શબ્દ જોઈએ ઔલા। ઔલા ઔ છે ઈ સ્વર છે અને લા છે એ વ્યંજન છે, એટલે આપણે લ ઉપરથી શબ્દ બનાવીશું લાલ। પછી જોઈએ ઉપલા। તેમની અંદર ઉ છે એ સ્વર આપેલો છે, પ છે એ વ્યંજન છે અને લા છે એ પણ વ્યંજન છે, તો પ અથવા લ તમે બંનેમાંથી કોઈ પણ એક શબ્દ બનાવી શકો। આપણે અહીં પ પરથી શબ્દ બનાવીશું પતંગ। પછી જોઈએ કુઆ। કુવામાં કુ છે એ વ્યંજન આપેલો છે, આ છે ઈ સ્વર છે, તો આપણે કુ ઉપરથી બનાવીશું કુરસી। કુરસી એટલે ખુરશી। પછી અમન। અ છે એ સ્વર આપેલો છે, મ અને ન એ બંને વ્યંજન છે, તો આપણે મ પરથી શબ્દ બનાવીશું મગર। છેલ્લો શબ્દ જોઈએ ઉંગલી। ઉ છે એ સ્વર આપેલો છે, ગ અને લી એ બંને વ્યંજન છે, તો બંનેમાંથી કોઈ પણ એક અક્ષરનો તમે શબ્દ બનાવી શકો। આપણે અહીં ગ પરથી શબ્દ બનાવીશું ગગન। ગગન એટલે આકાશ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ ત્રીજો વ્યંજન એ પૂર્ણ થઈ છે। તમારે સારા અક્ષરે પેન્સિલથી તમારી હિન્દી સ્વાધ્યાય પોથીની અંદર આખો પાઠ કમ્પ્લીટ કરી લેવાનો રહેશે। થેન્ક યુ। જય મામાદેવ।